તમે બરબાદ થઈ શકો છો માત્ર એક કોલ. આ સત્ય વાત છે. આજકાલ ઠગબાજોની માર્કેટ દિલ્હીમાં બેઠી છે. આ લોકો બોડા અને લાલચુ લોકોને લોન અને ગિફ્ટની લાલચ આપી ચૂનો લગાવે છે. કેવી રીતે જોઈએ. લાલચ આપી લૂંટ કરતી ગેંગ, 28 લોકોની ધરપકડ, ટાર્ગેટ ગુજરાતી. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ શખ્સો તોડબાજનો ધંધો કરતા હતા. આ કોઈ ગુજરાતી યુવક યુવતી નથી. આ તમામ યુવક યુવતી દિલ્હીમાં રહે છે અને ત્યાં કોલ સેન્ટર ચલાવતા હતા. ત્યાંથી બેઠા બેઠા લોકોને ફોન પર લોનની ઓફર આપીને તેની સાથે તોડ કરતા હતા. કોલ સેન્ટર ઝડપાયા. દિલ્હીથી ચાલતો હતો ખેલ. સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતીઓને લોભામની લાલચ આપી લૂંટતા બે કોલ સેન્ટર ઝડપી પાડ્યા છે. દિલ્હીના પ્રેમનગરમાં ચાલતા કોલ સેન્ટર પર બાતમીના આધારે સાયબર સેલની ટીમે દરોડા પાડ્યા. આરોપીઓ કોલ સેન્ટરમાંથી ગુજરાતી લોકોને ₹2 લાખની લોન આપવાની લાલચ આપતા બદલામાં પ્રોસેસિંગ ફીનું કહી તેમની પાસેથી ₹1000 ઓનલાઈન પડાવેલા હતા. કોલ સેન્ટરમાંથી સાયબર સેલે 28 યુવક યુવતીઓની ધરપકડ કરી છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ નમૂના દિલ્હીના છે. યરલી મંથલી ઇન્સ્ટ્રુમેન્ટ 2000 થી ઓછું હોય તેઓ લોકોને ઇન્સ્યોરન્સ કમ્પલસરી લેવાનો કહે છે. ઇન્સ્યોરન્સ 10 થી 15 હજાર હોય છે અને એ પણ ફ્રોડ ઇન્સ્યોરન્સ છે, જેની અંદર એના ફ્યુચરમાં કંઈ થઈ જાય તો પણ એ લોકોને આખું પેમેન્ટ કંપની ભરવામાં આવે છે. એ રીતે અલગ સ્કીમો બનાવી અને જે મંથલી ઇન્સ્ટ્રુમેન્ટ પહેલાં યરલી મંથલી ઇન્સ્ટ્રુમેન્ટ આવે એ ઇન્સ્ટોલમેન્ટ પણ એ લોકો પાસેથી લેવામાં એ લોકો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે એ પણ એ લોકો એમના પાસેથી ભરાવડાવે છે. પણ આ તમામ ફેક વેબસાઈટ ક્રિએટ કરી એ લોકો પાસેથી છેતરવાનું જાણવા મળેલ છે. નોકરીના નામે તોડપાણી. સાયબર ક્રાઇમે અન્ય એક દિલ્હીના સેક્ટર 27માં પણ ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ કોલ સેન્ટરમાંથી લોકોને જેટ એરવેઝમાં નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા. આરોપીઓ અન્ય કંપની પાસેથી ડેટા મંગાવી કોલ કરતા અને કોલ કરીને લોકોને ઇન્ટરવ્યુ તથા જોબ પ્રોસેસિંગ વિશે માહિતગાર કરી એડવાન્સમાં જ રૂપિયા પડાવેલા હતા અને બાદમાં બધું ભૂલી જતા હતા. જે એરલાઇન્સ માટે જે બાયોડેટા હોય તેઓનો ખાસ અને ફ્રેશર્સ છે, જે લોકો હાલ ગ્રેજ્યુએટ થયેલા હોય તે લોકોનો કોઈ અનુભવ ના હોય એવાના એ લોકો ટાર્ગેટ કરીને આ લોકો એ લોકોને કોન્ટેક્ટ કરી 3 તબક્કામાં એ લોકો આ પ્રતિ પ્રોસેસ માટે એ લોકો પૂછતા હતા. પહેલાં તો એ લોકોને ઓનલાઈન એક્ઝામ માટે કહેતા હતા કે ઓનલાઈન એક્ઝામ્સ તમે ક્લિયર કરો પછી ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ HR મેનેજર છે જે પણ કંપનીમાં સિલેક્ટ થશો એનો HR મેનેજર તમારો ઇન્ટરવ્યૂ લેશે અને HR મેનેજર ઇન્ટરવ્યૂ લીધા બાદ તેમનો ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ પણ થશે. એ રીતે 3 તબક્કામાં આ લોકો પાસેથી એ લોકો ફીસ પણ ઉઘરાવે છે કે એક એક સ્ટેપ પછી આટલા આટલા રૂપિયા ભરવું પડશે. એ લીધે તબક્કાવાર એમના પાસેથી રૂપિયા લઈને છેતરપિંડી કરતા હોવાનું કબૂલાત કરેલ છે. અગાઉ પણ આ પ્રકારના કોલ સેન્ટરમાં ગુજરાતી પ્રજા ભોળવાતી આવી છે. બંને કોલ સેન્ટરમાંથી મોબાઈલ ફોન, સિમ કાર્ડ, CPU તથા ડેટા ડાયરી કબજે કરવામાં આવ્યા છે. ત્યારે હાલ તો સાયબર ક્રાઇમે હવે આ ગેંગે કેટલા લોકો છે, કોણ છે મુખ્ય આરોપી, તેમજ ક્યાં સુધી જોડાયેલા છે ગેરકાયદેસર કોલ સેન્ટરના તાર, સાથે અત્યાર સુધી કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે તે દિશામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડેટા ચોરી ક્યારે બંધ થશે? આપણે ત્યાં દર એક મહિલા કોલ સેન્ટરમાં ઝડપાઈ છે અને લોકો આ કોલ સેન્ટરમાં લૂંટાયા છે. પોલીસ એજન્ટોને ઝડપીને રાહતનો શ્વાસ લે છે, પરંતુ આ પૂરી ઘટનામાં જે લોકો ડેટા લિંક કરી દે છે અથવા ડેટાની ચોરી કરે છે તેવા લોકો સામે શા માટે પોલીસ પગલાં લેતી નથી? જ્યાં સુધી ડેટા ચોરી થતા રહેશે ત્યાં સુધી આ ખેલ ચાલ્યા કરશે. માત્ર ગુજરાતી પ્રજા નહીં, આધુનિક સમયમાં આવી રીતે દેશ આખો આ કોલ સેન્ટરના કાળા કારોબારીઓથી દુઃખી છે. ક્રિમિનલ માટે કેમેરામેન સંજય જાદવ સાથે કલ્પિન ત્રિવેદી, VTV ન્યૂઝ, અમદાવાદ.